હેલો બાળ મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલમાં તમારું સ્વાગત છે. આજનો વિષય છે કલરવ ગુજરાતી. આપણે હવે ચેપ્ટર પહેલું પૂરું થયું, હવે આપણે ચેપ્ટર બીજું ચકીબેન ચકીબેન અહીંયા કાવ્ય આપેલું છે એ કાવ્ય આજે હું તમને સમજાવીશ. હવે જો અહીંયા એક બાળકી છે એ ચકીબેનને એની સાથે રમવા બોલાવે છે એ હું તમને આજે કહું. ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં. એક બાળકી છે એ ચકીબેનને રમવા એની સાથે બોલાવે છે કે મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં. હવે જો આપણે જ્યારે રમવા જવું હોય બાળકો, ત્યારે આપણે એક બેનપણીને કે કોઈને બોલાવીએ ને કે મારી સાથે તું રમવા આવીશ કે નહીં, એવી જ રીતે અહીંયા બાળકી ચકીબેનને બોલાવે છે. એ એમ કહે છે કે બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા હું આપીશ તને આપીશ તને. ચકીબેનને એમ કહે છે કે હું તને મારી સાથે તું રમવા આવીશ તો હું તને બેસવાને પાટલો, સુવાને ખાટલો અને ઓઢવાની પીછા એટલે મોરના પીછા તને હું ઓઢવા આપીશ. આપણે આપણા ભાઈ બંને બેનપણીને બોલાવીએ તો શું કહીએ કે તું મારી સાથે રમવા આપ તો હું તને આપીશ એમ કહીએ ને. એવી રીતે ચકીબેનને આ બાળકી એમ કહે છે કે તું મારી સાથે રમવા આવીશ તો હું તને બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને આપીશ તને. પહેરવાની સાડી, મોર પીછા વાળી, ઘમરિયો ઘાઘરો આપીશ તને આપીશ તને. પછી શું કે છે કે હું તને પહેરવાની સાડી, મોર પીછા વાળી એટલે કે સાડીમાં ડિઝાઇન હોય ને કે મોરની પીછા વાળી એ હું તને આપીશ અને ઘમરિયો ઘાઘરો એટલે કે ઘેરવાળો ઘાઘરો હું તને પહેરવા આપીશ. ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને આપીશ તને. એ તમે એમ કે કલબલ કરો, ચક ચક કરો, ચી ચી કરો, ગમે તેવો અવાજ કરશો તો હું તમને ચણવા દાણા આપીશ. પછી બા નહીં વધશે, બાપુ નહીં વધશે, નાનો બાબો ચાલશે નહીં ચાલશે નહીં એટલે કે મારા બાએ તને નહીં વધે, મારા બાપુએ તને નહીં વધે અને નાનો મારો ભાઈ છે એ તને ચાલશે નહીં. નાનું બાળક પછી હોય આંગણામાં આવે એટલે નાનો બાળક હોય એ ચાલવા જાય ને એટલે કે એ તને ચાલશે નહીં ચાલશે નહીં. પછી આ કાવ્ય હું તમને અહીંયા સમજાવ્યું એ તમારે જો અહીંયા હું પ્રશ્ન લખ્યા છે એ પ્રશ્ન હું તમને અહીંયા બોલીશ અને એનો જવાબ પણ લખીશ એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હવે જુઓ અહીંયા શું શું લખ્યું છે કે બાળકી ચકીબેનને બેસવા શું આપવાનું કહે છે. તો આપણે એમાં કહીશું ને કે બેસવાને પાટલો, તો આપણે અહીંયા શું લખશું કે બેસવા માટે પાટલો. હવે આપેલો પ્રશ્નનો જવાબ. હવે બીજો, ચકીબેનને સુવા માટે શું આપવાનું કહે છે, તો કે આમાં શું લખ્યું છે કે સુવા માટે ખાટલો આપીશ. કીધું છે ને તો આપણે લખશું સુવા માટે ખાટલો. આ બીજો પ્રશ્નનો જવાબ. હવે ત્રીજો, ચકીબેનને પહેરવાને શું આપશું, તો શું કીધું છે પહેરવાને મોર પીછા વાળી સાડી એટલે આપણે લખશું સાડી. અને બીજું શું કીધું છે, ઘમરિયો ઘાઘરો. આ બે ત્રીજા પ્રશ્નનો જવાબ હવે છે, કોણ કોણ ચકીબેનને ઝાલશે નહીં, તો કે નાનો બાબો ઝાલશે નહીં. ચકીબેનને ઓઢવા માટે શું આપશું, તો કે ઓઢવા માટે પીછા. આ રીતે હું કાવ્યમાંથી પ્રશ્ન જવાબ હું આપીશ લખવા, એ તમારે હોમવર્કમાં આવી જ રીતે જવાબ ગોતીને લખવાના અને આ કાવ્ય મમ્મી પપ્પા પાસે કે બેન પાસે કે બેસીને ગાવાનું છે અને તમારે સમજવાનું છે.